नमस्कार। धोरण आठ पाठ चार पदार्थों धातु अने अधातु। हवे आपणे जोवानुं छे कि पदार्थोमां धातु अने अधातु कया कया पदार्थो छे, एटले के कया पदार्थो धातुमां आवे छे, कया पदार्थो अधातुमां आवे छे, जूथ पाड़वाना छे, अने ई बन्नेना गुणधर्मो विशे पण आपणे आ पाठમાં ચર્ચા કરવાની છે। તો જોઈએ કે પદાર્થોના દેખાવ તથા સખતપણું। જેટલી વસ્તુ સખત હશે અને ચળકાટ ધરાવતી હશે એ વસ્તુ ધાતુ હશે, જે વસ્તુ સખત નહીં હોય અને ચળકાટ નહીં ધરાવતી હોય એ ધાતુ નહીં હોય। જરૂરી નથી કે જે વસ્તુ ધાતુ નથી એ ધાતુ જ છે। હવે જોઈએ કે લોખંડ દેખાવમાં કેવી છે, ચમકદાર છે, સખતપણું બહુ જ વધારે સખત છે, તો એ શું છે, ધાતુ છે। કોલસો દેખાવમાં ઝાંખો છે અને સખત નથી તો એ ધાતુ નથી। સલ્ફર પણ દેખાવમાં ઝાંખો છે અને સખત નથી તો એ પણ ધાતુ નથી। પછી એલ્યુમિનિયમ દેખાવમાં ચમકદાર છે અને સખતપણામાં બહુ વધારે સખત છે। તાંબુ પણ સખત અને ચમકદાર છે, માટે એ શું છે, ધાતુ છે। આમાંથી આ કોઠામાંથી આપણે ધાતુ કે તો આપણે કઈ કઈ વસ્તુને અલગ તારવશું, લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ। નેક્સ્ટ તમે ચાંદી રાખી શકો, સોનું રાખી શકો, ફટકડી રાખી શકો, કોઈ બી વસ્તુ રાખી શકો। હવે જોઈએ કે શું તમે એવા પદાર્થોના નામ આપી શકો કે જે ધાતુ હોય, તે સિવાયના કોષ્ટક 4.1ના પદાર્થો અધાતુઓ છે। ધાતુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી જુદા પાડી શકાય છે। યાદ રાખો કે ચળકાટ તથા સખતપણું એ ભૌતિક ગુણધર્મો છે। હવે આપણે એમ મેઇન તફાવત જોઈ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એટલે શું, સમજી લો કે એક લોખંડનો ટુકડો લીધો, એ ચળકાટ ધરાવે છે, સખત છે, તમે એને ટીપી શકો છો, આ બધી વસ્તુ શું થઈ, એના ભૌતિક ગુણધર્મો થયા। પણ એ શેની બનેલી છે, અંદર લોખંડ આખું શેનું બનેલું છે, એ બધી વસ્તુ જો આપણે જોવા જઈ, લોખંડને કાટ લાગે છે, લોખંડ પાણીમાં નાખો તો સડી જાય છે, આ બધી વસ્તુ શું થઈ, એના રાસાયણિક ગુણધર્મો થયા। હવે જોઈએ કે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો, તો શું તમે ક્યારે લોહારને લોખંડના ટુકડાને ટીપતો જોયો છે, અથવા લોખંડના સાધન જેવા કે પાવડો, કુહાડી, કંપાડી જોયા છે? શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે? શું તમે માનો છો કે લાકડાના ટુકડાને ટીપતા પણ આવો જ ફેરફાર થાય? જો તમે જો એક પ્રવૃત્તિ આપેલી છે એમ, જો તમે ખીલીને ટીપશો ને તો એનો આકાર બદલાઈ જશે, એટલે કે દબાઈ જશે, ચુબાઈ જશે, પણ તમે એની જગ્યાએ લાકડાની સ્ટિક અથવા તો પ્લાસ્ટિકની સ્ટિકને તમે ટીપશો તો એ શું થશે, તૂટી જશે, પણ એનો આકાર બદલાશે નહીં। નીચે જો કોઠામાં આપેલો છે, લોખંડની ખીલીને ટીપશો તો આકારમાં ફેરફાર થશે, હા, કોલસાનો ટુકડો તૂટી જશે, આકારમાં ફેરફાર થશે નહીં, એલ્યુમિનિયમના વાયરમાં પણ આકારમાં ફેરફાર થશે, પેન્સિલની અણી હશે તો એ તૂટી જશે। હવે જોઈએ કે તમે જોયું હશે કે લોખંડની ખીલી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવાથી તેનો આકાર બદલાય છે, અને કોલસાનો અને પેન્સિલનો આકાર બદલાતો નથી, એ શું થાય છે, તૂટી જાય છે। હવે આપણે જો એક મીઠાઈને આકર્ષક બનાવવા માટે એની ઉપર વરખ વપરાય છે, તમને ખબર હશે કે કાજુ કતરી ઉપર એના ઉપર ખબર એક લેયર આવેલું હોય છે, કાજુ કતરી છે, બીજી બધી મીઠાઈઓ ઉપર એક ચાંદીનું લેયર આવેલું હોય છે, એને કહેવાય વરખ। તો એ વરખ કઈ રીતે બનાવવામાં આવે છે, ટીપીને, એને એને એટલું બધું વધારે ટીપવામાં આવે છે કે એ એકદમ પાતળી એવી સપાટી બની જાય છે, ત્યારબાદ એને મીઠાઈ ઉપર રાખવામાં આવે છે, એને કહેવાય એલ્યુમિનિયમ ફોઇલ, એટલે સોરી એને કહેવાય ચાંદીનું વરખ। અને હવે એક બીજી વસ્તુ છે એલ્યુમિનિયમ ફોઇલ, તમને ઘણી વખત હોટેલ્સમાં અથવા તો તમારા ઘરમાં એલ્યુમિનિયમ ફોઇલનો રોલ જોયો હશે, પુઠ્ઠાનો રોલ આવે ને એ ટાઈપનો એલ્યુમિનિયમ ફોઇલનો રોલ આવે। હવે એ એલ્યુમિનિયમ ફોઇલનો રોલ છે શરીર કેવી રીતે બનાવવામાં આવ્યો છે, એલ્યુમિનિયમમાંથી જ બનાવવામાં આવ્યો છે, એલ્યુમિનિયમને ટીપીને એનો આખે આખો પાતળો પતરો બનાવવામાં આવ્યો છે, અને એનો ઉપયોગ આપણે શેનામાં કરીએ છીએ, ખોરાકને ગરમ રાખવા માટે કરીએ છીએ આપણે। હવે જોઈએ કે આ ધાતુનો ગુણધર્મ કયો છે, તો કે તમે નોંધ્યું હશે કે કોલસો અને પેન્સિલની અણી આ ગુણધર્મ ધરાવતા નથી, શું આપણે તેને ધાતુ કહીશું, નહીં। પેન્સિલની અણી અને પ્લાસ્ટિકની કોઈ બી વસ્તુ છે, લાકડાનો ટુકડો છે અથવા તો ચોકનો ભૂક્કો છે, આ બધી વસ્તુને જ્યારે તમે ટીપશો ને તો તૂટી જશે, પણ એનો આકાર નહીં બદલે, એટલે કે એને તમે બીજા કોઈ પણ આકારમાં ટીપી નહીં શકો, તો એ બધી ધાતુમાં આવતી નથી, આપણે એનો સમાવેશ ધાતુમાં કરશું નહીં। હવે જોઈએ કે શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાજ્યા વગર પકડી શકો છો, કદાચ નહીં જ, શા માટે, તો એનું કારણ એ છે કે ધાતુ છે ને એ ઉષ્માનું વહન કરે છે, સમજી લો કે તાવીથો છે, તમે ગેસ ઉપર રાખો, એક છેડો રાખશો એકદમ કન્ટિન્યુ પકડી રાખશો ને તો થોડી વાર રહીને એનો બીજો છેડો છે કેવો થઈ જશે, ગરમ થઈ જશે, તમને પણ એ વસ્તુ ગરમ લાગે, બીજા જે હાથાથી તમે ચમચો પકડ્યો છે ને
તાવીથો પકડ્યો છે એ પણ તમને ગરમ લાગવા માંડશે થોડી વધારે વાર રાખી મૂકશો તો. પણ એ જ જગ્યાએ જો તમે લાકડાનો હાથો રાખી મૂકશો તો તમને ગરમ લાગશે નહીં. કુકરના હાથા, કડાઈના હાથા એ બધા કેવા રાખવામાં આવે છે? પ્લાસ્ટિક અને લાકડાના રાખવામાં આવે છે. કારણ શું? કારણ કે એ જલ્દી ગરમ થતા નથી, એ ઉષ્મા અને વિદ્યુતનું વહન કરતા નથી. આ તમારા માટે નવું નથી, કેમ કે 7મા ધોરણમાં પણ તમને ખબર છે કે આવી ગયું છે વિદ્યુતનો એક ચેપ્ટર, કે કઈ કઈ વસ્તુ વિદ્યુતનું વહન કરે છે અને કઈ કઈ વસ્તુ નથી કરતી. તો એના માટે પ્રવૃત્તિ 4.1 છે, એમાં ટેસ્ટર આપેલું છે. ટેસ્ટર એટલે શું? હવે આપણે સેલ લેવાનો છે, એટલે કે બેટરીનો પાવર લેવાનો છે, અને એક છેડે આપણે શું જોડવાનું છે એના તમને ખબર જશે. કોઈપણ વિદ્યુત કોષ એટલે કે સેલના બે છેડા હોય, એક પ્લસ ને એક માઇનસ. એ પ્લસ અને માઇનસ છેડાને આપણે બલ્બના પ્લસ અને માઇનસ છેડા સાથે જોડવાનો છે. સેલના પ્લસ છેડાને બલ્બના માઇનસ છેડા સાથે અને સેલના માઇનસ છેડાને બલ્બના પ્લસ છેડા સાથે. હવે આપણે શું કરવાનું છે? એ જે વાયર છે ને એમાં વચ્ચે એક ખીલી રાખવાની છે. ખીલીથી બંને વાયર જોડવાના છે. આ વાયર જે છે નીચે લાંબો વાયર એ આખે આખો કનેક્ટ થવો જોઈએ, પણ કનેક્ટ નથી થતો. આપણે વચ્ચે શું રાખી દીધી છે? ખીલી રાખી દીધી છે. તો હવે બલ્બ છે પ્રકાશિત થશે કે નહીં થાય? હા થશે, કારણ કે જે આ ગ્રીન વાયર છે ને જે તમને આકૃતિમાં દેખાય છે એનામાંથી ખીલીમાં વિદ્યુત પ્રવાહ જશે, ખીલીમાંથી પાછું રેડ વાયરમાં જશે, રેડ વાયરમાંથી પાછું ક્યાં જશે? બલ્બમાં. એટલે આ રીતે વિદ્યુત પ્રવાહ આખે આખો પૂર્ણ થઈ શકશે. પણ વચ્ચે જો તમે પ્લાસ્ટિક અથવા લાકડાની કોઈ વસ્તુ રાખી હોય તો આ વસ્તુ થઈ શકત નહીં, કારણ કે લાકડું અથવા તો પ્લાસ્ટિક છે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. તમે જોઈ શકો છો બાજુમાં એક તમને એક કોઠો આપેલો છે કે લોખંડનો સળિયો છે અથવા ખીલી છે કેવી છે? સુવાહક છે. સલ્ફર છે એ ધાતુ નથી, એટલે એ કેવું છે? અવાહક છે. કોલસાનો ટુકડો પણ અવાહક છે. જ્યારે તાંબાનો તાર કેવો છે? સુવાહક છે. તો હવે આના અમુક બીજા પણ ગુણધર્મો છે જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જેના વિશે ચર્ચા કરીશું.